રાજકોટની આત્મીય યુનિવર્સિટીથી સમાચાર, જ્યાં કરોડોની ગોલમાલના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાઈ છે રાજકોટ તાલુકા પોલીસ મથકે। ત્યાગવલ્લભ સ્વામી સહિતના લોકોએ આગોતરા જામીન અરજી કરી છે। આ મામલે આગોતરા જામીન અરજી વચ્ચે ચેરિટી કમિશનર તપાસમાં કૌભાંડનો પર્દાફાશ, એક તરફ જામીન અરજી કરવામાં આવી, બીજી તરફ તપાસમાં પર્દાફાશ થયો છે કે ટીવી સ્વામીએ સત્સંગીઓના નામે 20 બેંક એકાઉન્ટ્સ ખોલ્યા છે। 20 ખાતામાં 9 જેટલા ખાતા સાધ્વીજીના હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જો કે તપાસ હાલ ચાલુ છે આ કૌભાંડમાં, અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે।